હલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે તમારું આપણી કમ્પ્યુટરની અમસિક્યુ સિરીઝમાં અગાઉના વિડીયો જે વિદ્યાર્થીઓએ ન જોયા હોય તે વિદ્યાર્થીઓ આપણા અગાઉના વિડીયો તમે જોઈ લેજો આજે વાત કરવાની છે ભાગ છમાં કમ્પ્યુટરના મોસ્ટ આઈમપી એવા પ્રશ્નોની તેમાં જણાવો મિત્રો કે કમ્પ્યુટરના સિરીઝ આપણે ચાલુ કરી છે તેની પીડીએફ જો તમે મેળવવા માગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તેમાંથી તમને પીડીએફ મળી જશે તેમજ વોટ્સઅપની ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમને પીડીએફ મળી જશે વધુ સમય ન તો ચાલો ડાયરેક્ટ આપણે વાત કરીએ કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની કમ્પ્યુટરના મોસ્ટ એમપી પ્રશ્નોમાં ભાગ છમાં દોસ્તો જે સો નંબરનો પ્રશ્ન આપને ભાગ પાંચમાં તમને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો કીધો હતો તે જોઈ લઈએ સૌપ્રથમ કે ઇન્ટ્રીગ્રેટેડ સર્કિટ શેની બનેલી હોય છે તો તેનો સાચો જવાબ થાય છે દોસ્તો સિલિકોનની બનેલી હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી હતી જેમ કે મોકરિયા મનીષા ત્યારબાદ રબારી જયેશ નયન રબારી ચૌહાણ ધર્મેન્દ્ર રાઠોડ યોગેશ ભગવાનજી જાપડા વંકર મનીષા રેખા ખરાડી ધારા મોદી ઓનલી ઇન્જોય તેમજ કેવલ દેસાઈ વિષ્ણુ સિંધુ ગુલમ માલેક મહેશ હરજી દરજી જાનકી વણકર અને દશરથ ઠાકોર જેવા ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી હતી તમારો એકદમ જવાબ સાસો છે દોસ્તો આ જ રીતે તમે કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ કરેલો મિત્રો પ્રશ્ન તમને જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય તો કોમેન્ટ કરવાનું સુક્ષો નહીં આજના અગત્યના બીજા વીસ પ્રશ્નોની વાત કરીએ કે કયા પ્રકારના કમ્પ્યુટર એ સૌથી ઝડપી મહાકાય એટલે કે મોટા અને સૌથી મોંઘા હોય છે દોસ્તો તો અત્યારે જે સુપર કમ્પ્યુટર હોય છે તે સૌથી મોંઘા સૌથી મહાકાય અને સૌથી ઝડપથી કામ કરતા કમ્પ્યુટર છે ત્યારબાદ એકસો બે નંબરનો પ્રશ્ન કઈ પેઢીના કમ્પ્યુટર સાઇઝમાં સૌથી મોટા હતા તો સ્વાભાવિક છે જ્યારે શરૂઆતની પ્રથમ પેઢી હતી તેને મોટા મોટા કમ્પ્યુટર હતા તો તે પેઢીના કમ્પ્યુટર સૌથી મોટા સાઇઝમાં હતા આગળ વાત કરીએ એકસો ત્રણ નંબરના પ્રશ્નની કે પ્રથમ પેઢીના કમ્પ્યુટર કેવા પ્રકારના હતા મિત્રો અહીં પ્રકાર પૂછેલો છે તો ઇલેક્ટ્રો મિકેનિકલ નામના એવો પ્રકાર હતો તે પ્રકારના જે પ્રથમ પેઢીના કમ્પ્યુટર હતા તે હતા આગળ વાત કરીએ એકસો સારમાં નંબરના પ્રશ્નની કે પ્રાચીન ગણનયંત્ર એ બેકસ નામનું જે ગણનયંત્ર હતું તે કયા પ્રકારની ગણતરીઓ તેમાં થઈ શકતી હતી તો સરવાળા અને બાદ બાકી જેવી ગણતરીઓ કરી હોય તો જે એબેકસ બે કચ નામનું ગણનયંત્ર હતું તેનો ઉપયોગ કરવામાં આવતો આગળ વાત કરીએ એકસો પાંચ નંબરના પ્રશ્નની કે સૌપ્રથમ મિકેનિકલ યાંત્રિક કેલ્ક્યુલેટર કયું હતું કેલ્ક્યુલેટરની મિત્રો વાત કરી છે નહીં કે કમ્પ્યુટર ઓકે તો એક એ વસ્તુ યાદ રાખજો તો સૌપ્રથમ પ્રથમ કેલ્ક્યુલેટર હતું દોસ્તો પાસ્કલાઇન આગળ વાત કરીએ એકસો છ નંબરના પ્રશ્નની કે બ્લેઈઝ પાસ્કલ નામના જે પાસ્કલાઇનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો એડિંગ મશીન એને જે બનાવેલું હતું જેને બ્લેઝ પાસ્કલ નામનો વ્યક્તિ હતો તેને પાસ્કલાઇન નામનું જે મશીન બનાવેલું હતું તેનું એક બીજું નામ હતું બીજું નામ તેનું છે દોસ્તો એડિંગ મશીન આગળ વાત કરીએ કે નિશીનામાંથી કયો કમ્પ્યુટર અલગ પ્રકારનું છે તો દોસ્તો અહીં સૌ પ્રથમ તમે ઓપ્શન જોઈ શકો છો પ્રથમ છે માઇક્રો કમ્પ્યુટર ત્યારબાદ મિની કમ્પ્યુટર ત્યારબાદ સુપર કમ્પ્યુટર આ ત્રણેય દોસ્તો કમ્પ્યુટર છે તે સાઈઝના આધારે દોસ્તો પ્રકાર આપેલા છે સાઇઝના આધારે પરંતુ જે આ ડિજિટલ કમ્પ્યુટર છે તે તેની કાર્ય કાર્યપદ્ધતિને આધારે ગણવામાં આવે છે એટલે કે આ ત્રણ કમ્પ્યુટર પ્રથમ છે તે સાઇઝના આધારે છે અને બીજું કમ્પ્યુટર છે તે કાર્ય કાર્યપદ્ધતિના આધારે છે તેથી તેને અલગ પડતું કમ્પ્યુટર ગણાવી શકાય આપણે આગળ વાત કરીએ મગજની જેમ કામ કરતું સૌથી નાનું અને સૌથી ઝડપી કમ્પ્યુટર તે કયા પ્રકારનું છે જે મગજની જેમ દોસ્તો કામ કરતું કમ્પ્યુટર કયું છે ટૂંકમાં એમ કહેવા માંગે છે તો ક્વોન્ટમ નામનું કમ્પ્યુટર છે તે મગજની જેમ કામ કરતું કમ્પ્યુટર છે આગળ વાત કરીએ એકસો નવ નંબરના પ્રશ્નની કે સૌ પ્રથમ સામાન્ય હેતુ માટે વપરાયેલ કમ્પ્યુટર કયું હતું તો યુનિવેક નામનું કમ્પ્યુટર હતું તે સામાન્ય હેતુઓ માટે વપરાયેલ કમ્પ્યુટર હતું આગળ વાત કરીએ એકસો દસ નંબરના પ્રશ્ન કે ડેસ્કટોપ કમ્પ્યુટરને શું કહે છે એટલે કે આપણે જે સામાન્ય કમ્પ્યુટર વાપતો હોય પીસી તેને ડેસ્કટોપ કમ્પ્યુટર નામથી ઓળખવામાં આવે છે ત્યારબાદ આગળ વાત કરીએ એકસો અગિયાર નંબરના પ્રશ્નની કે પર્સનલ કમ્પ્યુટર કેવા પ્રકારના ઉપયોગ માટે બન્યું હતું તો ઘર વપરાશના ઉપયોગ માટે પર્સનલ કમ્પ્યુટર બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ સૌ પ્રથમ કમ્પ્યુટર કઈ કમ્પ્યુટરની ભાષા કઈ હતી તો જ્યારે સૌ પ્રથમ કમ્પ્યુટર બન્યું ત્યારે તેમાં બાય બાયડિફોલ્ટ ફોર્ટન નામની ભાષા હતી આગળ વાત કરીએ એનાલિટિકલ એન્જિન નામનું કમ્પ્યુટર કોને બનાવ્યું હતું એનાલિટ એનાલિટિકલ એન્જિન નામનું કમ્પ્યુટર હતું તે સાલ્સ બેબેઝ નામના દોસ્તો વૈજ્ઞાનિકે બનાવ્યું હતું તેને કમ્પ્યુટરના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે વાત કરીએ કમ્પ્યુટરના આધુનિક પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તેની તો દોસ્તો મેં તમને બીજા અથવા તો ત્રીજા ભાગમાં પણ જણાવ્યું હતું કે એલન ટ્યુરિયન છે જે કમ્પ્યુટરના આધુનિક પિતા તરીકે ઓળખવામાં આવે છે આગળ વાત કરીએ એકસો ચૌદ નંબરના પ્રશ્નની કે ટેબ્લેટ પીસીએ કયા પ્રકારનો કમ્પ્યુટર છે તો પર્સનલ કમ્પ્યુટર છે આગળ વાત કરીએ એકસો પંદર નંબરના પ્રશ્નની કે કયા સોફ્ટવેરમાં ખામી શોધવા માટે ટ્રબલ શૂટિંગનો ટૂલ આપવામાં આવેલ હોતો નથી દોસ્તો અહીં આપેલ છે એ એમએક્સ વર્ડ ત્યાર ત્યારબાદ એમએક્સ એક્સેલ અને એમએસ પાવર આ ત્રણેય સોફ્ટવેર છે તેમાં કંઈક ભૂલ હોય તો ટ્રબલ શૂટિંગનું ઓપ્શન આપવામાં આવે છે પરંતુ કેલ્ક્યુલેટરમાં કંઈક ભૂલ હોય તો તેમાં ટ્રબલ શૂટિંગનો ઓપ્શન આપવામાં આવતો નથી આગળ વાત કરીએ એકસો સોળમાં એકસો સોળ નંબરના પ્રશ્નની કે ઓપ્ટિકલ ફાઇબર કેબલનો ઉપયોગ શું થાય છે તો નેટવર્કમાં ડેટા સેન્ડ કરવો હોય તો તેના માટે ઓપ્ટિકલ ફાઇબર નામનો એક કેબલ હોય છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ ત્યારબાદ કમ્પ્યુટરમાં ખામી સર્જાય ત્યારે ખામી શોધવાની પ્રક્રિયાને શું કહે છે આગળ પણ આપણે વાત કરીએ કે તેને ટ્રબલ શૂટિંગ કહેવામાં આવે છે અઢારમાં નંબરનો પ્રશ્ન જોઈએ કે કઈ પ્રક્રિયા વડે કમ્પ્યુટર જાતે ખામી શોધી શકે છે કમ્પ્યુટરમાં ખામી હોય તો તે જાતે શોધી શકે છે તેને પોસ્ટ કહેવામાં આવે છે પોસ્ટની પ્રક્રિયા આગળ વાત કરીએ એકસોને ઓગણીસમાં નંબરના પ્રશ્નોની કે કઈ સમસ્યા કમ્પ્યુટરને ચાલુ થતાં રોકે છે જ્યારે કમ્પ્યુટર ચાલુ થતું હોય ત્યારે તેમાં અલગ અલગ ખામી હોય જો સીપીયુમાં ખામી હોય મધરબોર્ડમાં ખામી હોય અથવા તો રેમમાં ખામી હોય તો કમ્પ્યુટર ચાલુ થતાં રોકે છે મિત્રો વાત કરીએ પૂરા નામની તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તેનું પૂરું નામ થાય છે આગળ વાત કરીએ રેમની પૂરા નામની તો રેન્ડમ એક્સેસ મેમરી તેનું પૂરું નામ થાય છે આવા નામ તમારે ઘણા બધા યાદ રાખવા જરૂરી છે કારણ કે કમ્પ્યુટરમાં બેથી ત્રણ માર્ક તો તેવા પૂરા નામના જ પૂછવામાં આવે છે તો દોસ્તો જોત જોતામાં આપણે પાંચ દિવસમાં એકસો વીસ જેટલા પ્રશ્નોની ચર્ચા કરી લીધી છે આજે તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે પંચકાળના શોધક કોણ હતા તમારે કોમેન્ટ બોક્સમાં મિત્રો પંચકાળના શોધક કોણ હતા તેનો કોમેન્ટ કરવાની છે જે વિદ્યાર્થીઓને કોમેન્ટમાં નામ આવશે તેનું નામ હું કાલે અહીં એનાઉન્સ કરીશ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો વંદે ભારત માતા કી જય